અગિરા ને માતા એ ફરિયાદ માં નોંધાવેલી હકીકત ના આધારે પોલીસે પોક્સો સહિત ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। शहर में फरी एक बार नास्ता में ईयड़ निकलवानी घटना बनी है। अमदावाद शहर इंदुबेन खाखरावाड़ा स्टोर में खरीदवा खाखरा में ईयड़ निकलता ग्राहके रोष ठालव्यो। अमदावाद में इंदुबेन खाखरा प्रख्यात तो है, परंतु आ खाखरा में अलग अलग वेराइटीज साथ साथ हवे ईयड़ पण निकली रही है। ग्राहके सीजी रोड खाते आवेली ब्रांच में खाखरा की खरीदी करी अने घरे जईने जोयुं तो तेमांथी ईयड़ निकली हती। समग्र घटना में ग्राहक खाखरा लईने इंदुबेन त्यां गयो तो स्टोर ना मैनेजरे रुपया पाछा आपी दईए तेम कही मामलो दबावानो प्रयत्न कर्यो होवानो आक्षेप कर्यो छे। समग्र घटनाने लईने फूड एंड ड्रग्स विभागे तपास हाथ धरी छे। त्यारे सौथी मोटो सवाल ए उभो थाय छे के लोकोना जीव साथे आ केवा प्रकारनी रमत रमाई रही छे। छेल्ला केटलाय समयथी देशमां एक अलग ज समस्या उभी थई छे, जे स्वास्थ्य माटे हानिकारक छे ने आवी घटनाओ देशनी खाद्य सुरक्षा पर सवालो उभा करी रही छे। રાજ્યમાં વારંવાર ખોરાકમાંથી જીવાત અથવા તો અખાદ્ય વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટમાંથી ખોરાકમાંથી કાકરો નીકળ્યો છે। અમદાવાદ હોય કે ગુજરાતના અન્ય શહેર, બહાર ખાવાનું પસંદ કરતા લોકો માટે સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે જ્યારે ભોજન મંગાવ્યું તો તેમાંથી પથ્થર નીકળ્યો હતો। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ડોસ બ્રોસ રેસ્ટોરન્ટમાં બનાવ સામે આવ્યો છે। આ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી પથ્થર નીકળ્યો હતો, જે બાદ ગ્રાહકે ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો અને રેસ્ટોરન્ટના ફૂડમાંથી પથ્થર નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે। ખાદ્ય પદાર્થમાંથી અખાદ્ય વસ્તુ મળવાની ઘટના સામાન્ય બની ગઈ છે, ત્યારે હવે કોર્પોરેશન કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। તહેવારોમાં ઘી ખાતા પહેલા સાવધાન રહેજો, કારણ કે સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લિકેટ ઘી વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે। સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે। અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતું। ડુપ્લિકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરી એફએસએલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે। દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી અને અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ આ ઘી આપ્યું તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। વેપારી કેટલા સમયથી આ રીતે ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતો હતો અને આ ઘી ક્યાં બનાવતો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી છે। હેલ્મેટની અમલવારીને લઈને હાઈકોર્ટ હવે આકરા પાણીએ છે। હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી। હાઈકોર્ટે અનેકવાર હેલ્મેટ પહેરવા માટે અને તેના નિયમો કડક કરવા માટે સરકારને સૂચના આપી છે, પરંતુ જાહેર રસ્તા પર ક્યાંક નિયમનું પાલન ના થતું હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે આ મામલે ફરી એકવાર હાઈકોર્ટે સરકાર સામે આકરા પાણીએ છે। હાઈકોર્ટે કહ્યું કે હેલ્મેટના નિયમોનું પાલન થયું હોય તેમ લાગતું નથી, અમલવારી તમારા કાગળ પર જ છે, ફિલ્ડમાં નથી। સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે તહેવારોને લીધે કડક અમલવારી નથી કરાવી રહ્યા, અમે વાહન ચાલકોને હેલ્મેટ આપી રહ્યા છીએ, ગરબા આયોજનની બહાર પણ વિતરણ કરાઈ રહ્યું છે, દંડ ફટકારવાની સાથે હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। જો કે રાજ્યમાં હેલ્મેટ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે, પરંતુ લોકો તેની અમલવારી નથી કરી રહ્યા। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો, કાર્યપાલક ઇજનેર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા। જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ અધિક્ષક ઇજનેર પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિરુદ્ધ મોરચો ખોલતા જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। પાછલા કેટલાક મહિનાથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરના બિલખા રોડ ઉપર આવેલા પંચવટી સરકારી બંગલોમાં અંદાજિત 8,95,000 વધારે રકમનું સમારકામ કરાવવામાં આવ્યું હતું, જેનું બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે, પરંતુ રિનોવેશન બાદ પણ સ્થિતિ ખખડતા જ હોવાથી ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે। હાલ તો પંચાયતમાં ભ્રષ્ટાચારના મુદ્દાએ ચર્ચાનું જોર પકડ્યું છે, પરંતુ હકીકતમાં મુદ્દો શું છે તેને લઈને જે સભ્યો છે તે પણ હકીકત સામે આવે તેવી માંગ કરી રહ્યા છે। નાચકટાના ધાનેરામાં એક ખેડૂતના ખાતર બિયારણના રૂપિયા ચોરી થઈ જતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે। ખેડૂત ખરીદી કરવા ગયો ને તે જ સમયે તેના 80,000 રૂપિયા ભરેલી થેલી ચોરાઈ જવાનો મામલો સામે આવ્યો છે। જોરાપુરા ગામના ખેડૂત ધાનેરા ખરીદી માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે। ખાતર બિયારણની ખરીદી માટે આવેલા ખેડૂતે બેંકમાંથી 80,000 રૂપિયા ઉપાડ્યા હતા અને 80,000 રૂપિયા ભરેલી થેલી ટ્રેક્ટરની ટ્રોલીમાં મૂકી હતી। તે દરમિયાન બે શખ્સોએ આવી રૂપિયા ભરેલી થેલી લઈ આ શખ્સો ફરાર થઈ ગયા।
જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખેડૂતે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠામાં અવારનવાર ચોરી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ ખેડૂત સાથે થયેલી ચોરીની ઘટનાને લઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ એક ઇમારતમાં ઘટના ઘટી. હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. સુરતમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકો પર જાણે જોખમ જડુમતું હોય તેવી ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. બીજા માળ પર આવેલા આ મકાનમાં સ્લેબનો એક મોટો ભાગ તૂટીને એક મહિલા પર પડ્યો. કાઠમાળમાં દટાયેલી મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડના જે બિલ્ડિંગમાં આ ઘટના બની છે તે 40 વર્ષ જૂનું છે અને જર્જરિત હાલતમાં છે, ત્યારે આ મકાનોમાં રહેવું ખતરાથી ઓછું નથી. સુરતમાં હાઉસિંગ બોર્ડના આ મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેમાં પણ લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે. રાજકોટવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવું આયોજન રાજકોટ મનપાએ કર્યું છે. પશ્ચિમ રાજકોટમાં 5 બ્રિજ બનાવવા મનપાનું આયોજન કર્યું છે, જેમાં અલગ અલગ સ્થળે 5 બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજ બનાવવા મનપાએ ટેન્ડર પણ બહાર પાડી દીધું છે, જેમાં કાળાવાડ રોડ પર 150 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે. સાથે જ કટારિયા ચોકડીએ આઇકોનિક બ્રિજ બનશે, તો મુંજકા રંગોળી પાર્ક રૈયા ગામ વિસ્તારમાં પણ બ્રિજ બનાવાશે. આર્ટ્સ વિદ્યા મંદિર અને સ્માર્ટ સિટી વિસ્તારમાં પણ બ્રિજ બનાવાશે. 2026 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બ્રિજ બનતા જ રાજકોટની સુંદરતામાં વધારો થશે. ગયા મહિને ભારતીય કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ક્રેશ થયેલા હેલિકોપ્ટરના ગુમ થયેલા પાઇલોટનો મૃતદેહ 1 મહિના કરતાં વધુ સમય બાદ મળ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડનું એક એડવાન્સ હાઇલાઇટ હેલિકોપ્ટર 2 સપ્ટેમ્બરથી રાત્રે મોટર ટેન્કર હરિલીલા પર સવાર ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. બોટમાં 4 ક્રૂ મેમ્બર હતા. ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ALH-MK3 હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ક્રૂના 3 સભ્યો ગુમ થયા હતા. હેલિકોપ્ટરમાં સવાર 4 ક્રૂ મેમ્બરોમાંથી ગૌતમ કુમારને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ રાણા મળી શક્યા ન હતા. આ પછી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શોધખોળના અંતે રાકેશ રાણાનો મૃતદેહ 10 ઓક્ટોબરે પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 55 કિલોમીટર દૂર દરિયામાં મળી આવ્યો હતો. રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત છે, ત્યારે આ વખતે અધિકારીઓની જાણ બહાર જ નકલી અધિકારીઓ સરકારી સિક્કાઓનો ઉપયોગ કરતા દેખાયા. દાહોદ અને કૌભાંડનો સિલસિલો યથાવત છે અને બીજી તરફ ફતેપુરા તાલુકાના મધ્યાહન ભોજનના કર્મચારીઓ મામલતદાર કચેરીના સિક્કાઓનો ઈ ઉપયોગ કરી રહ્યા છે. અધિકારીની જાણ બહાર કચેરીની નીચે પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એક ઓરડામાં મધ્યાહન ભોજનના પ્રમુખ અને સંચાલકો ઓફિસ ખોલી મામલતદારના સિક્કાઓ લઈ બિલોમાં સિક્કા મારતા નજરે પડ્યા હતા. ફતેપુરા તાલુકાની સરકારી શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકો દર મહિને અલગ અલગ વસ્તુના માસિક બિલો મૂકવા પડતા હોય છે, તેથી સંચાલકો દ્વારા પોતે બિલ રજૂ કરવું પડતું હોય છે. ફતેપુરા મુકામે મામલતદાર કચેરીથી 100 મીટરના અંતરે એક ઓરડીમાં આશરે 15 જેટલા સંચાલકો એકઠા થઈ વાઉચર બિલો ભરી રહ્યા હતા. તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તે જગ્યા પર જોતા સામે આવ્યું કે સંચાલકો તે વાઉચર બિલો ભરી મામલતદારનો સિક્કો પણ મારી રહ્યા હતા. મામલતદારનો સિક્કો તમારી પાસે ક્યાંથી આવ્યો તેવું પૂછતા જ એક પછી એક સંચાલકો છે જગ્યા છોડીને ભાગવા માંડ્યા. સાબરકાંઠાના વિજયનગરમાં વન વિભાગના કર્મીઓ દાદાગીરી કરતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દર્દીને હોસ્પિટલ મૂકી પરત ફરી રહેલી 108ના ચાલકને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રોકવામાં આવ્યો અને ચાલક સાથે દાદાગીરી કરવામાં આવી. કાલવણ ચેકપોસ્ટ પર બનેલી સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. 108ના ચાલક અને કર્મચારી પર RFOએ હુમલો કર્યાનું ખુલ્યું. ધોલવાણી RFO સહિત 3 લોકોએ હુમલો કર્યાની ફરિયાદ RFO જયદીપ વાઘેલા સહિત 3 કર્મીઓ સામે નોંધાઈ. અન્ય વાહન ચાલકોને પણ ત્યાં રોકી અને પરેશાન કરતા હોવાનું સામે આવતા સ્થાનિકોએ પોલીસ બોલાવી હતી, જેમાં પ્રોહિબિશન સહિત અલગ અલગ કલમો ઉમેરી 2 ફરિયાદ નોંધી.